સુરેન્દ્રનગરના 80 ફૂટ શાક માર્કેટ રસ્તાઓ પર જે રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે તેને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગઈકાલે રાત્રે કાર સેવા કરી અને રસ્તાઓ મરામત કરી એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હવે જોઈએ જયેશ ચૌહાણનો એક વિસ્તૃત અહેવાલ। સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડમાં શાકમાર્કેટ પાસેનો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બની ગયો હતો અને ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરી પણ નગરપાલિકાની ઉઘાડી પડી ગઈ હતી। વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂવા પડી ગયા હોવાની ઘટના સપાટી પર આવી હતી। દરમિયાનમાં આ રસ્તો મરામત કરવા માટે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ કારણોસર આ રજૂઆત પરિપૂર્ણ ન થઈ અને આખરે નગર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કમલેશ કોટેચા, પ્રતિકસિંહ રાણા, સતીશ ગમારા વગેરે ટીમ સાથે ગઈકાલે રાત્રે 80 ફૂટ રોડ શાકમેર પાસે પહોંચી ગયા હતા અને જાતે રસ્તો મરામત કરીને ઉત્કૃષ્ટ કાર સેવાનો નમૂનો પૂરો પાડવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓ એકત્રિત થઈ રસ્તો મરામત કરી અને વ્યવસ્થિત કરી નાખ્યો હતો। સવાલ એ ઊભો થાય છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ લોકોની વચ્ચે જઈ અને જે કામ કરવાની પ્રણાલિકા શરૂ કરી છે તે એક મોટો રાજકીય સંકેત હોવાનું રાજકીય લોકો માની રહ્યા છે। ઓકે, સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા 80 ફૂટના રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ખાડા પડ્યા હતા તે સમારકામ કરવામાં આવતું ન હતું। અમારી ટીમ દ્વારા નગરપાલિકાને ચેતવણી આપી હતી કે આ ખાડા અઠવાડિયામાં પૂર્ણ કરી નાખો, નહીતર અમે લોકફાળો ઉઘરાવી આ ખાડા અમે સ્વ ખર્ચે લોકફાળો ઉઘરાવી ક્ષમા કરીશું। જે સંદર્ભે નગરપાલિકાએ નિષ્ક્રિયતા દાખવતા ગઈકાલે અમારી ટીમે તે ખાડા પૂરા કર્યા છે અને આગામી સમયમાં નગરપાલિકા સુરેન્દ્રનગર શહેરમાં નગરપાલિકાના વિસ્તારમાં જ્યાં ક્યાંય ખાડા છે ત્યાં પૂર્ણ કરે અને રાહદારીઓને સવલત આપે તેવી અમારી માંગણી છે।